એવરીવન, કેમ છો? મજામાં? ફરી પાછા ભેગા થયા નવા ટોપિક સાથે. તમે બધા મારી જ રાહ જોતા હતા ને? હું પણ તમારી જ રાહ જોતી હતી. શાના માટે ખબર છે? મને ખબર છે કે તમારે કંઈક નવું શીખવું છે અને મારે તમને શીખવાડવું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે 11 ચેપ્ટર તો ભણી ગયા, બરાબર છે? અને 12મા ચેપ્ટરમાં એક ભાગ પણ આપણે શીખી ગયા. શું શીખ્યા? એકમ અને દશકના સરવાળાના દાખલા શીખ્યા ને? પણ તેમાં વૃદ્ધિ આવતી ન હતી, તો હું આજે તમને બે સંખ્યાના સરવાળો, વૃદ્ધિવાળો કઈ રીતે કરાય તે દાખલા હું તમને શીખવાડીશ. તમારે બધાએ શીખવા છે ને? ઓકે, તો તમે બધા તૈયાર થઈ જાઓ. ચલો આજે આપણે નવા દાખલા શીખીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે વધી વગરના દાખલા શીખ્યા, બરાબર? અને હવે આવ્યો મહાવરોનો સમય. તમે જે દાખલા શીખ્યા તે એક વાર તેનું રિવિઝન પણ જરૂરી છે ને? તો આપણે અહીં જોઈએ. રાઝિયા અને સોનુએ કેટલા મોતી લીધા, બરાબર છે? અહીં મોતીનો એક હાર આપ્યો છે, તેમાં 10 મોતી છે અને નીચે 3 હાર આપ્યા છે. 10-10 મોતીના 3 હાર, બરાબર છે? અહીં છૂટા મોતી આપ્યા છે 2 અને નીચે 5, એટલે કે રાઝિયા પાસે 10 મોતીનો એક હાર છે અને 2 મોતી છૂટા છે, જ્યારે સોનુ પાસે 10-10 મોતીની 3 માળા છે અને 5 મોતી છૂટા છે, બરાબર? એટલે હવે રાઝિયા પાસે 10 મોતીની કેટલી માળા છે? 1 માળા છે. તો અહીં હારમાં 1 લખ્યો છે, તેની પાસે 1 હાર છે એટલે 1 લખ્યો છે. અને કેટલા મોતી છૂટા છે? 2. તો અહીં મોતીમાં 2 લખ્યા છે. ઓકે, એટલે કે 10 ને 2 = 12 થઈ ગયું. ત્યારબાદ સોનુ પાસે 10-10 મોતીની કેટલી માળા છે? 3 છે, બરાબર? એટલે અહીં 3 લખ્યું છે. હારના ખાનામાં કેટલા લખ્યા છે? 3. અને છૂટા મોતી કેટલા છે? 5. તો અહીં મોતીના ખાનામાં 5 લખ્યા છે, એટલે કે 30 ને 5 = 35. તો આવી ગયું 35. ચલો હવે આપણે આનો સરવાળો કરીશું. મોતીના ખાનામાં 2 ને 5 આપ્યા છે. તમે પણ અહીં જોઈ શકો છો છૂટા મોતી કેટલા છે? 2 ને 5. 2 ને 5 કેટલા થાય? કોણ કહેશે? હા, 7. તો અહીં લખીશું 7. ઓકે, અને હારના ખાનામાં 1 અને 3 લખ્યા છે, તો ટોટલ કેટલા હાર થયા છે? 4. તો અહીં લખીશું 4, બરાબર? તો આપણો જવાબ શું આવ્યો? 47, બરાબર? તો રાઝિયા અને સોનુએ ખાલી જગ્યા મોતી લીધા છે. કેટલા મોતી લીધા છે? 47. તો અહીં આપણે લખીશું 47. તો ફ્રેન્ડ્સ, આ થયા સાદો દાખલો. પણ હવે આવી જ રીતે આપણે 10 મોતીની માળા અને છૂટા મણકાની મદદથી આપણે વધીવાળા દાખલા શીખવાના છે. તો હવે આપણે તે તરફ જઈએ. ચલો, ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં એક રકમ આપી છે 26 વત્તા 17, બરાબર? 20 ને 6 = 26 અને 10 ને 7 = 17, બરાબર છે? આ બાજુ જે અંક છે તે એકમ છે અને આ બાજુ જે અંક છે તે શું છે? દશક, બરાબર? દશકના સ્થાન પર 2 છે અને 1 છે. ઓકે, અને એકમના સ્થાન પર 6 અને 7 છે. તો હવે આપણે 10 મણકાની માળા અને છૂટા મોતીની મદદથી આ દાખલો કરવાનો છે. તો દશકના સ્થાન પર અહીં કેટલા છે? 2. એટલે 10 મણકાની કેટલી માળા બનાવીશું? 2. તો હું અહીં 2 માળા બનાવું છું. ઓકે, એક માળા બની ગઈ અને આ બીજી માળા.
बराबर दस दस मणका नी बे माळा बनी गई। हवे एकम ना स्थान पर शू आप्युं छे छ, एटले आपणे छ मणका छूटा लईशुं। ओके फ्रेंड्स, त्यારબાદ નીચે દશકના સ્થાન પર કેટલા આપ્યા છે એક, એટલે આપણે દસ મણકાની અહીં એક માળા દોરીશું। ઓકે ફ્રેન્ડ્સ, અને એકમના સ્થાન પર કેટલા છે સાત, એટલે આપણે સાત મણકા છૂટા કરીશું। ઓકે ફ્રેન્ડ્સ, આટલી સમજ પડી ગઈ। ચલો હવે શું કરવાનું છે, દસ દસ મણકાની અહીં ત્રણ માળા છે અને છૂટા મણકા કેટલા છે ગણો જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર, છ ને સાત કેટલા થાય તેર, છૂટા મણકા કેટલા છે તેર છે, બરાબર। તો તમને શું લાગે છે આ તેર છૂટા મણકામાંથી દસ મણકાની એક માળા બની શકશે, શું લાગે છે બનશે? ઓકે બરાબર, તો આપણે આ છૂટા મણકામાંથી દસ મણકાની એક માળા બનાવીએ। છ મોતી આ અને ચાર મોતી અહીંથી લીધા। ઓકે ફ્રેન્ડ્સ, તો આ માળા આપણે અહીં એક માળા છૂટા મણકામાંથી આપણે એક માળા બનાવી, તો આ એક માળા આપણે દશકના સ્થાને મૂકીશું। આપણે એક માળા બનાવીને તો અહીં એક બે ની ઉપર હું એક વધી મૂકું છું, આ એક માળા બનાવી તે, બરાબર। હવે કહો કે છૂટા મણકા કેટલા બાકી રહ્યા, એક બે અને ત્રણ, તો એકમના સ્થાન પર હું અહીં ત્રણ લખીશ, બરાબર ફ્રેન્ડ્સ, કારણ કે છૂટા જે મણકા હતા એમાંથી દસ મણકાની એક માળા બની ગઈ, તો આપણે દશકના સ્થાને એક મૂકી દીધો છે। હવે છૂટા મણકા કેટલા બાકી રહ્યા, એકમના સ્થાને ત્રણ બાકી રહ્યા, તો એ ત્રણ મેં એકમના સ્થાને લખી દીધો છે, બરાબર। ત્રણ માળા તો હતી જ દસ દસ મણકાની અને ફરી પાછી એક ઉમેરી, તો કેટલી માળા થઈ ચાર, એક ને બે ત્રણ, ત્રણ ને એક ચાર, તો અહીં ચાર, બરાબર। તો હવે તમે જુઓ આપણો જવાબ 43 આવ્યો છે, એટલે કે દશકના સ્થાને કેટલા છે ચાર છે અને એકમના સ્થાને ત્રણ। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે એક દાખલો જોયો અને હવે આપણે બીજો દાખલો જોઈએ છે। આ દાખલો તમે લોકો ધ્યાનથી જોઈ લેજો, બરાબર, પછીના બીજા દાખલા તમારે જાતે કરવાના છે। ઓકે, તો અહીં દશકના સ્થાને એક અને એકમના સ્થાને છ આપ્યા છે, એટલે કે દસ ને છ સોળ, અને અહીં દશકના સ્થાને બે અને એકમના સ્થાને પાંચ આપ્યા છે, એટલે કે વીસ ને પાંચ પચીસ, બરાબર। તો હવે મને તમે કહેશો કે શું કરવાનું છે, હા દશકના સ્થાને એક છે એટલે દસ મણકાની એક માળા દોરવાની છે। ઓકે ફ્રેન્ડ્સ, અને અહીં એકમના સ્થાને છ છે તેનું શું કરવાનું છે, હા છ છૂટા મણકા દોરવાના છે। ઓકે, ત્યારબાદ અહીં દશકના સ્થાને બે છે અને એકમના સ્થાને પાંચ છે, તો મારે દસ મણકાની કેટલી માળા દોરવાની, બે કે પાંચ, હા બે, તો હું અહીં બે માળા દોરું છું। ઓકે ફ્રેન્ડ્સ, અને એકમના સ્થાને કેટલા છે પાંચ, તો પાંચ મણકા મારે છૂટા દોરવાના।
હવે શું કરવાનું? કોણ કહેશે મને? હા, આપણે 10-10 મણકાની 3 માળા દોરી અને છૂટા મણકા કેટલા છે ચલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. છૂટા મણકા કેટલા છે ફ્રેન્ડ્સ? 11 છે. તો તમને શું લાગે છે, 10 મણકાની હજી એક માળા બનશે આમાંથી? બનશે ને? ઓકે, તો આપણે અહીં 10 મણકાની એક માળા બનાવી દીધી. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આ જે એક માળા બનાવી તે આપણે એક અહીં દશકના સ્થાને લખીશું. ઓકે બરાબર, કારણ કે 10 મણકાની હવે કેટલી માળા બની ગઈ? 1, 2, 3 અને 4. અને છૂટા મણકા કેટલા રહ્યા? 1, જે આપણે એકમના સ્થાને લખીશું. ઓકે, હવે 10 મણકાની માળા આપણે ગણવાની છે. 1, 2, 2 ને 2, 4. તો અહીં હું લખીશ 4. તો આપણો જવાબ શું આવ્યો? 41. બરાબર, એટલે કે 4 દશક અને 1 એકમ, 40 ને 1 કેટલા થાય? 41. બરાબર ફ્રેન્ડ્સ, તો તમને આ મણકાની માળા અને છૂટા મણકાની મદદથી વધીવાળા દાખલા આવડી ગયા ને? ઓકે, તો હવે તમે ઘરે જાતે પ્રેક્ટિસ કરજો, તમને પણ આવડી જશે. ઓકે, તો ફ્રેન્ડ્સ, વધી વગરના દાખલા અને વધીવાળા દાખલા કરવાની મજા આવી ને? ઓકે, હવે મને આશા છે કે તમને બધાને આવડી ગયું હશે. બરાબર છે, અને ન આવડ્યું હોય તો તમે ફરી ફરી 2-3 વાર વિડીયો જોશો એટલે તમને આવડી જશે. બરાબર ને? ઓકે, તો હવે તમે ઘરે પણ આ દાખલાની પ્રેક્ટિસ કરજો, તમને સારી રીતે આવડી જશે. હવે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય, ટેક કેર.